સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો આજે આપણી સામે છે સોમલો અને રેખલી જેનું આજે આપણે ઇન્ટરવ્યુ લેવાના છે તો સૌપ્રથમ એમનો પરિચય લઈશું કે એમણે શરૂઆત કેવી રીતે કરી હતી અને બધી જ વાતો આજે આપણે એક સાથે કરીશું હેલો દોસ્તો હું છું નવગણ રાઠોડ ઉર્ફે સોમલો ફ્રોમ આણંદ હેલો દોસ્તો હું રેખલી તો રેખલી અને સોમલો આપણી સાથે જોડાઈ ગયા છે તો તમે વિડીયો બનાવવાની શરૂઆત સૌપ્રથમ કેવી રીતે શરૂઆત કરી હતી તમને ખ્યાલ કેવી રીતે આવ્યો હતો કે અમે વિડીયો બનાવી શકીએ છીએ અને લોકોને અમારા વિડીયો પસંદ આવશે દુનિયાની અંદર જ્યારે કોરોનાની મહામારી ચાલતી હતી ત્યારે સમગ્ર જગ્યાએ લોકડાઉનનો લોકડાઉન લાગી ગયું હતું ત્યારે અમે ઘરે હતા નવરા ત્યારે ટિકટોક એપ્લિકેશન ચાલુ હતી તો જોતા જોતાં અમને પણ એવો ખ્યાલ આવ્યો કે અમે કંઈક પણ કંઈક બનાવીએ અને ટિકટોકમાં પણ વિડીયો બનાવવાના કોમેડી ચાલુ કર્યા અને લોકોનો પ્રેમ એટલો બધો મળ્યો કે પછી અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યા મારે એક લાખ ફોલોવર થઈ ગયા એમાં તો એક લાખ ફોલોવર્સ થઈ ગયા અને પછી ટિકટોક બેન થઈ ગયું તો પછી તમારી મહેનત અને નવેસરથી તમે હાલ અત્યારે કયા કયા પ્લેટફોર્મ પર વિડીયો બનાવો છો પછી ટિકટોક બંધ થઈ ગયા પછી તો કામ કરવાનું બંધ નહીં કર્યું પછી એટલામાં આપણે ઇન્ડિયાની એપ્લિકેશનો આવવા લાગી પછી ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે જોશ એપ્લિકેશન મોજ એપ્લિકેશન

કે જ્યાં જો તમને એમના વિડીયો જોવા મળી જશે તો તમે આ વિચાર આવ્યો કે મારે સોમલો અને રેખલી નામ રાખવું છે તો દોસ્તો અમે એકવાર ઇન્સ્ટાગ્રામ જોતા હતા અને એમાં ટ્રેન્ડિંગ ચાલતું હતું છોટી બચ્ચી હો ક્યાં તો ત્યારે અમારા વિડીયો વાયરલ નહોતા પણ મેં કીધું કે આને કીધું કે તારે એટલું બોલવાનું છે કે સોમલા મને રિચાર્જ કરી આપને તો પછી હું બોલ આને કીધું એને ડાયલોગ બોલી લીધો પછી મેં મારો એક્ટિંગ પોતે અલગથી કરી લીધી છોટી બચ્ચીઓ ક્યાં એનો મિક્સ મસાલો કરીને વિડીયો અપલોડ કર્યો અને રાતોરાત એ વિડીયો વાયરલ થઈ ગયો અને પબ્લિકને ગમવા લાગ્યો પછી અમને એવો અંદાજ થયો કે અમારા વિડીયો પબ્લિકને આવા ગમે છે તો અમારે વિડીયો આવા બનાવવા જોઈએ તો મહેનત મજૂરી કરીને સોમલો અને રેખલી નોકરી મજૂરી કરે છે અને વિડીયો પણ ઉતારે છે એટલી બધી મહેનત તમે વિડીયો શૂટ ક્યારે કરો છો વિડીયો શૂટ કરવાનો ટાઈમ તો મળતો નથી કારણ કે હું પણ જોબ કરું છું જોબ કરું છું એટલે વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો પણ અમે શું કરીએ સવારે વહેલા પાંચ વાગે ઉભા થઈ જઈએ ફ્રેશ વ્રેશ થઈને તૈયાર થઈને અને સાડા છ વાગે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ પછી વિડીયો હું એડિટિંગ કરું એડિટિંગ કરીને બધી એપ્લિકેશનોમાં અપલોડ કરીને વિડીયો પછી આઠ વાગે જોબ જાઉં સવારે આઠથી સાજે આઠ વાગે લઈને મારી જોબ જોબાઈ ફ્રી નથી હોતો તો વિચારો મિત્રો કેટલી મહેનત કરે છે એક બાજુ જોબ પણ કરે છે અને તમારા બધાના મનોરંજન માટે સવારે વહેલા ઊઠીને વિડીયો બનાવે છે તો તમારા કયા કયા એપ્લિકેશન પર કેટલા કેટલા ફોલોવર્સ છે જરૂરથી જણાવજો મારી મોજ એપ્લિકેશનમાં વેરીફાઈડ એકાઉન્ટ સાથે બે મિલિયન ફોલોવર્સ છે જોસ એપ્લિકેશનમાં ટુ પોઈન્ટ વન મિલિયન વેરીફાઈડ એકાઉન્ટ છે અને ફેસબુકની અંદર ચોસઠ કે ફોલોવર્સ છે અને ઇન્સ્ટાગ્રામની અંદર એકત્રીસ હજાર ફોલોવર છે તો તમે જોઈ શકો આ કેટલો બધો પ્રેમ બે બે એપ્લિકેશન પર બે બે મિલિયન પર પ્લસ ફોલોવર્સ છે આ ગુજરાતની જનતાનો પ્રેમ સોમલા અને રેખલીને મળી રહ્યો છે તો હાલ તમે બહાર જાઓ પબ્લિક જે અમને તો હું નોકરી કરું છું મને રહીવાની પણ રજા નથી હોતી ટાઈમ નથી મળતો પણ અમુક જગ્યાએ અમને ઇન્વાઇટ આવે છે ને ત્યાં જઈએ છીએ પછી ખબર પડે છે કે ખરેખર અમે ગુજરાતની અંદર આટલા બધા ફેમસ થઈ ગયા છે કે કોઈ વિશ્વાસ નથી આવતો અમને તો જઈએ છીએ ગુજ કંઈક ફરવા જઈએ છીએ તો લોકો અમને ઓળખે છે તમે વિડીયો બનાવો છો પછી અમારી સાથે સેલ્ફી લે છે એ જોઈને અમારા મનની અંદર ઠંડક પહોંચે છે કારણ કે અમારી મહેનત અમને ફરી રહી છે તે બદલ ગુજરાતની તમામ પબ્લિકને દિલથી ધન્યવાદ પાઠવીએ છીએ કે તમે અમને સપોર્ટ કરીને આટલા બધા ફેમસ કર્યા તો આ સોમલા અને રેખલીની સંઘર્ષની કહાની આપણે લાઈવ અત્યારે એટલે કે આપણા ઇન્ટરવ્યુમાં જોઈ રહ્યા છે તો તમે એક જ દિવસમાં ફેમસ કેવી રીતે થઈ ગયા તો દોસ્તો આ તો અમુક લોકો માટે એક રાતની ફેમસ છે પણ હું તો એટલું જ કહેવા માંગુ છું કે આ સોમલા અને રેકલીના રાત દિવસના ઉજાગરા છે ત્યારે ફેમસ થયા છે અને આગળ વાત કરું તમને મોજ એપ્લિકેશનથી વેરીફાઈડ સર્ટિફિકેટ અને એવોર્ડ્સ મળેલા છે હા અમારા વિડીયો વાયરલ થયા અને અમે કેમ્પિક્સમાં ભાગ લીધા તમને મોજ તરફથી સર્ટિફિકેટ પણ મળેલા છે એવોર્ડ પણ મળેલા છે અને અમને એવોર્ડ અને બધું મળ્યું એના પછી અમે બહુ ખુશ ખુશ છીએ અમે અને પબ્લિકનો પ્રેમ પણ મળે છે એ પણ બહુ ખુશ છે નવી પેઢી છે એમને તમે શું સંદેશ આપવા છો તમારા તરફથી હું તો જે યુવા પેઢી છે એમને એ સંદેશ આપવા છું કે સોશિયલ મીડિયા બહુ જ સારું પ્લેટફોર્મ છે એની અંદર બે રસ્તા છે એક ખરાબ રસ્તો છે અને એક સારો રસ્તો છે સારો રસ્તો એ છે કે અમે જે કોમેડીઝ વિડીયો બનાવી છે સારા વિડીયો બનાવીને વાયરલ થઈ થવાનો એક ચાન્સ છે પણ ભલે લેટ થાય શાંતિના ફળ મીઠા હોય ધીમે ધીમે ફેમસ થવાય અને એક બીજો રસ્તો એ છે કે ખરાબ વિડીયો તમે ખરાબ ખરાબ પ્રદર્શન કરીને તમે રાતોરાત પણ ફેમસ થઈ શકો છો પણ એ કશું કામનું નથી હોતું તો નવગણભાઈની વાત બરાબર સો ટકા સાચી છે અત્યારે બે રસ્તા છે સોશિયલ મીડિયામાં ફેમસ થવાના એક છે ધીરજના ફળ મીઠા એટલે કે તમે તમારા કન્ટેન્ટ કોમેડી વિડીયો કોઈ પણ અશ્લીલ વિડીયો નહીં અને ફેમસ થાઓ એક સારી બાબત છે પણ અત્યારે તમે સોશિયલ મીડિયામાં જોશો થોડા વ્યૂઝ માટે થોડી લાઇકો માટે લોકો કેવા કેવા નાટકો કરે છે પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને આવા થોડી ઘણી લાઇકો માટે પોતાનો જીવ પણ ગુમાવી દે છે એવા કિસ્સા પણ આપણી સામે આવે છે તો હું તમને આગળ વાત કરું તો નવગનભાઈ અને રેખલીબેન તમે શું કહેવા માગશો બીજું કંઈ હું તો બધાને ગુજરાતની જનતાને એટલું જ કહેવા માગું છું કે બસ શાંતિ રાખો અને સારા વિડીયો બનાવતા રહો તો અમને જે પહેચાન મળી છે ગુજરાતની અંદર જે ઓળખ મળી છે એ તમને પણ મળશે ખુદના ઉપર વિશ્વાસ રાખો બીજાના ઉપર નહીં તમારા પોતાના ઉપર વિશ્વાસ હોવો જરૂરી છે કોઈ પણ કામ કરો પણ પોતાના પર વિશ્વાસ રાખો અને તમે પણ વિડીયોઝ બનાવજો સારો અને સોશિયલ મીડિયાનો જે સારો રસ્તો છે એ અપનાવજો જે ફાલતુ ટાઈમ તમે બગાડતા હોય કે મારી પાસે સમય નથી ખાલી પાંચ મિનિટ કે દસ મિનિટ તમે સોશિયલ મીડિયામાં સારું યોગદાન આપશો તો તમે અમારી જેમ પણ એક ઓળખ બનાવી શકશો તો રેખલી જોડે વાત કરીશ તમે સૌ પ્રથમ વાર જ્યારે કેમેરામાં તમારે વિડીયો ઉતારવાનું તમને થયું તો તમને કેવું આમ અનુભવ થતો હતો મને તો એવું ગર્વ થતું હતું કે લોકો પસંદ આવશે કે નહીં આવે એ મિત્રો હું તમને કહેવા માંગુ છું કે થેન્ક યુ તમે એટલો બધો અમને સપોર્ટ કરો છો ને એટલો બધો અમારા કેમેરામાં વિડીયો એ લો છો તો ખૂબ ખૂબ આભાર તમને તો તમને આ ઇન્ટરવ્યુ ગમ્યો હોય અને તો વિડિયોને લાઈક કરી દેજો નવગનભાઈ ગુજ્જુ દોસ્તો ગુજ્જુ ફિલ્મ છે જે યુટ્યુબની ચેનલ છે એમાં સબસ્ક્રાઇબ કરી દેજો સપોર્ટ કરી દેજો લાઇક કરી દેજો થેન્ક યુ સો મચ તો ઇન્ટરવ્યુ ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ કંઈક નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ